નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ચોક્કસ તારીખે ઉંમર, વર્ષ, માસ અને દિવસમાં કાઢતા શીખીશું. અત્યારે અવારનવાર ઓનલાઈન ફોર્મ ભરવામાં પણ ચોક્કસ તારીખે વર્ષ, માસ અને દિવસમાં તારીખ ફિલઅપ કરવાની થતી હોય છે. તો અહીંયા આ વિડીયો આપણે ચાર સ્ટેપમાં વિભાજીત કરશું કે જે ચાર જગ્યાએ આપણી ભૂલો થવાની શક્યતા રહેલી છે, એ ચારે ચાર વિભાગ જોઈશું. તો વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એક એવી શક્યતા જોઈએ. હું અહીંયા એક તારીખ લખું છું કે આ તારીખે જન્મ તારીખ કઈ રીતે ગણતરી કરવી એ જોવા જઈએ. તો જો અહીંયા લખવાની સાચી રીત, પેલા વર્ષ આવશે કે અહીંયા લખીએ આપણે કે 2018 બારમો મહિનો અને 2 તારીખ. આ તારીખ અને આ જન્મ તારીખ લખીએ આપણે. તો અહીંયા 1979 છઠ્ઠો મહિનો અને 1 તારીખ, આની બાદબાકી કરવા જઈએ. તો આ એકદમ સરળ રીતે બાદબાકી છે કે 2 માંથી 1 જાય તો 1, એટલે કે 1 દિવસ. 12 મહિનામાંથી 6 મહિના જાય તો 6 મહિના. અને 2018 માંથી 1979 બાદ કરીએ એટલે 39. તો અહીંયા કોઈ ભૂલ થવાની શક્યતા નથી અને સીધી રીતે ગણતરી કરી શકાય છે. અહીંયા વર્ષ 39, માસ 6 અને દિવસ 1, આ રીતે ગણતરી આવી. હવે બીજી શક્યતા જોઈશું આપણે. અહીંયા હું એક તારીખ લખું છું કે 2018 છઠ્ઠો મહિનો અને 2 તારીખ. અને જન્મ તારીખ લખશું આપણે 2001 આઠમો મહિનો અને 1 તારીખ. હવે અહીંયા આ બીજા સ્ટેપમાં એક ભૂલ થવાની શક્યતા રહે છે. અહીંયા દિવસમાંથી દિવસ બાદ થઈ જશે. હવે અહીંયા 6 મહિનામાંથી 8 મહિના બાદ થશે નહીં, તો અહીંથી આપણે 1 વર્ષના મહિના અહીંયા લેવા પડે. તો અહીંયા 1 વર્ષ ઓછું કરશું આપણે, એટલે અહીંયા 2017 આવશે અને અહીંયા 12 મહિના ઉમેરવાના રહેશે. એટલે 12 અને 6 18 18 મહિનામાંથી 8 મહિના બાદ કરશું એટલે 10 મહિના વધશે. અહીંયા 2017 માંથી 2001 બાદ કરવાના છે એટલે 7 માંથી 1 બાદ કરીએ તો 6 1 0 0. અહીંયા 16 વર્ષ 10 માસ અને 1 દિવસ, આ રીતે ઉંમર નીકળશે. હવે ત્રીજી શક્યતા જોઈએ આપણે. અહીંયા તારીખ લઈએ 2018, મહિનો 12મો લેશું અને તારીખ 2 લેશું. હવે જન્મ તારીખ લખીએ 1979 છઠ્ઠો મહિનો અને 21 તારીખ. હવે અહીંયા જોવાનું રહેશે
કે આ બે દિવસમાંથી 21 દિવસ જશે નહીં, કાઢી શકાશે નહીં, તો અહીંથી એક મહિનો લેવાનો છે. પણ આ મહિનો લેતા વખતે એના દિવસો નક્કી કરવાના થાય છે કે કાં તો 30 દિવસ અને કાં તો 31 દિવસ. તો એ કઈ રીતે નક્કી કરીશું? તો આ મહિનાના આધારે, જો અહીંયા 12મો મહિનો છે તો અહીંયા 31 દિવસ લેવાના થશે. જો અહીંયા 30 દિવસનો મહિનો હોત, એટલે કે 11 છે, 9 છે, 6 છે, 4 છે, તો અહીંયા 30 દિવસ લેવાના થાત. એટલે અહીંથી એક મહિનો ઓછો કરશું અને અહીંયા 31 દિવસ ઉમેરશું. હવે બાદબાકી કરશું તો 31 અને 2 33, 33માંથી 21 દિવસ કાઢવાના છે. તો અહીંયા 2 અને 1 એટલે 12 દિવસ, 11 મહિનામાંથી 6 મહિના કાઢીએ તો 5 મહિના, અને 2018માંથી 1979 કાઢીએ તો 39 આવશે. તો આના આધારે અહીંયા વર્ષ 39, માસ 5 અને દિવસ 12 આ રીતે થશે. હવે ચોથી શક્યતા જોઈએ. તમને પણ મનમાં પ્રશ્ન થશે કે ભાઈ ફેબ્રુઆરી મહિનો હોય તો શું કરવું? તો એ બાબતે જોઈ લઈએ. અહીંયા હું એક તારીખ લખું છું, 2018 બીજો મહિનો અને 2 તારીખ, જન્મ તારીખ લખું છું 1979, 1 અને 10 તારીખ. હવે અહીંયા 2માંથી 10 દિવસ નીકળશે નહીં, તો અહીંયા જ્યારે મહિનાની દિવસો લેવાની વાત આવે ત્યારે કઈ રીતે લઈશું? તો આપણે એ લીપ યર છે કે નહીં, જો લીપ યર હોય તો 29 દિવસ લેવાના થશે, અને લીપ યર ન હોય તો 28 દિવસ લેવાના થશે. તમને ખ્યાલ જ હશે કે લીપ યર કઈ રીતે છે કે નહીં તે નક્કી કરવું, એ છતાં પણ હું અહીંયા ઉદાહરણ રૂપે આપી દઉં છું. તો જે ઈસવીસન છે, વર્ષ છે, એને ભાગ્યા 4 કરવાના રહેશે. જો શેષ શૂન્ય આવે તો એ લીપ યર છે, તો 29 દિવસ નક્કી કરવાના રહેશે, અને જો શેષ શૂન્ય ન આવે તો 28 દિવસ નક્કી કરવાના રહેશે. એટલે અહીંયા 4, 5, 20, 1, 0, 8, 4, 4, 16, 2, 0 હવે ભાગાકાર થશે નહીં, શેષ 2 આવે છે, એટલે આ લીપ યર નથી. એટલે અહીંયા આપણે 28 દિવસ નક્કી કરવાના થશે, 28 દિવસ. તો અહીંથી એક મહિનો ઓછો કરવાનો રહેશે અને અહીંયા આપણે 28 દિવસ લાવવાના થશે. તો 28 અને 2 30, 30માંથી 10 કાઢીએ તો 20, અહીંયા માસમાં શૂન્ય આવશે, અને અહીંયા 39 આવશે. એટલે અહીંયા વર્ષ 39, માસ શૂન્ય અને દિવસ 20 આ રીતે થશે. જો અહીંયા લીપ યર હોત તો અહીંયા આપણે 29 લાવવા પડે. આ બાબતે ધ્યાન રાખવાની છે. આશા રાખું છું કે તમને ચારે ચાર સ્ટેપમાં કઈ રીતે
ચોક્કસ તારીખે ઉંમર વર્ષ માસ અને દિવસમાં કાઢવી તેનો ખ્યાલ આવી ગયો હશે। આપને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં, શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં। મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે। આભાર।